માં એ તો માં છે સાહેબ, બીજા વગડાના વા છે. માની ખોટ બાપની ખોટ છેલ્લી જિંદગી સુધી સાહેબ, છેલ્લા શ્વાસ સુધી એની વર્તાય ખરી હો. અને એ તો જેને મા બાપ ગુમાવ્યા હોય એને ખબર હોય. માં એ તો માં છે. એક દીકરાએ નહોતું માને કીધું કે માં તું અમારથી જુદી થઈ જા, તારે જે જોઈએ આપી દઉં. તો માએ કીધું કે બેટા તું મને આપી દે. તો ખા, અરે બેટા મેં તને મારું ધાવણ ધવડાવીને મોટો કર્યો છે, એની કિંમત તું આપી દે. હા માં એ આપી દઉં. ઓહો શું નરાધમ, કેવો દીકરો. કે માં એની કિંમતે આપી દઉં, પણ મારી મિસિસ ને તું ભેળી છો એ પોસાય એવું નથી. મને એને કહી દીધું કા તારી માં નહીં કા હું નહીં, તો મારે એને રાખવી છે, તું ક્યાંક જુદી થઈ જા. માએ આખો કોર્ટ કેસમાં ગયો, ઠેઠ કોર્ટમાં ગયો આખો કેસ. હો કોર્ટમાં ગયા, માં આમ કચેરીમાં ઉભી છે, દીકરો ત્યાં ઉભો છે. દીકરો એમ કે છે જજ સાહેબ ને કે મારી માને જે જોઈએ તે હું આપી દઉં, એનું ધાવણની કિંમત પણ હું ચૂકવી દઉં. એ કે એ કરી દઉં, એને કે એટલા રૂપિયા આપી દઉં, પણ એને કહ્યું મારાથી જુદી થઈ જાય, મારે એને ભેળું નથી રહેવું. ધાવણની કિંમત ચૂકવવાની કે છે, મેં નાનપણથી મોટો કર્યો, કેવી કેવી મેં કાળી મજૂરી કરી અને આને ભણાવ્યો છે ગણાવ્યો છે, અને એ મને મારા કામની કિંમત ચૂકવવાની વાત કરે છે, પણ મારે કાંઈ નથી જોતું. મારી એક વાત એ માને ને તો હું અહીંથી એમનેમ નીકળી જઈશ, પછી હું ભટકીને ગમે ત્યાં ખાઈ લઈશ, પછી અહીંયા હામું નહીં જઉં ક્યારે. તો બોલો માં, માં જનેતા બૂઠી બોલી છે. હો કોર્ટમાં બેઠા દીકરા ખીચામાંથી કહેવાય, માં જનેતા એક 50 ગ્રામનો પથ્થર કાઢ્યો, 50 ગ્રામનો પથ્થર કાઢી અને જજ સાહેબની સામે બતાવીને કીધું, જજ સાહેબ મારા દીકરાને મારે એટલું જ કહેવું છે કે આ 50 ગ્રામનો પથ્થર છે ને એ મારા દીકરાને કયો 1 કલાક ખાલી પેટમાં રાખે. હે કે મારા દીકરાને કયો 1 કલાક ખાલી પેટમાં રાખે. આ હા દીકરો કેમ માં એ તો કેમ બને. બેટા તું મારા ધાવણની કિંમત ચૂકવવા ઊભો થયો છે, મેં તને જન્મ દીધો છે એની કિંમત તું ચૂકવવા ઊભો થયો છે. તું 5 વર્ષ 5 કિલોનો હતો અને 9 મહિના સુધી આ પેટમાં તને ઉપાડ્યો છે બાપ, એની કિંમત તું હું ચૂકવી શકવાનો છો. ન ચૂકવાય માના સાહેબ. આ આ ચામડાના તમે ચંપલ કરીને મા બાપને પહેરાવી દો ને તો મા બાપની કિંમત કોઈ આ દીકરો આ દેશનો ચૂકવી શક્યો નથી અને ચૂકવી શકવાનોય નથી. અને હું કાયમ કહું છું કે તમે જેને માનતા હોય એને, અને હું તમને ચાતી ઠોકીને કહું, અહીંથી પ્રફુલ્લ જોશી બ્રહ્મવાક્ય જનાર્દનમ શાસ્ત્ર એમ કે છે કે જે દીકરો માને બાપને પગે લાગીને વયો જાય, પછી આ દેશમાં કોઈ એવું શસ્ત્ર નથી બન્યું કે જેનો કોઈ વાળ વાંકો કરી શકે. ભલા મારા માનો આશીર્વાદ ભેળો હોય ને પછી કોઈ એનો વાળ વાંકો ન કરી શકે. માનો અને બાપનો આશીર્વાદ લઈ લો, બસ કંઈ કરવાની જરૂર નથી.